गुड मॉर्निंग डियर स्टूडेंट्स, धोरण 12 सेकंड लैंग्वेज इंग्लिश यूनिट नंबर 3। डियर स्टूडेंट्स, मैनेज योर स्ट्रेस, एम पहलू जे छे स्ट्रेंथनिंग मेंटल फ्लेक्सिबिलिटी। स्ट्रेंथ करू, स्ट्रेंथ एटले शक्तिशाली बनाव, मेंटल एटले मानसिक, अने थोड़ी फ्लेक्सिबिलिटी लाओ, मेंटल फ्लेक्सिबिलिटी ब्रेन नी अंदर केवी रीते लावानी छे, शू करवानुं छे, चलो हवे समझीए। आनी अंदर माइंड इमोशन एंड बॉडी आर ऑल क्लोजली इंटरलिंक एंड ऑलवेज वर्क टुगेधर। हवे आपणू माइंड छे, आपणी લાગણીઓ છે ને આપણું શરીર, આ બધું જ એકબીજા સાથે બહુ ક્લોઝલી નજદીકથી એકબીજા સાથે જોડાયેલું છે, ઇન્ટરલિંક છે અને હંમેશા સાથે કાર્ય કરે છે। ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી। સેપરેટલી એટલે અલગ રીતે। હવે આ જે ત્રણે ત્રણ છે ને એ તમને મદદ કરી શકે છે, જો તમે એમાં થોડું જુદાપણું ડિસ્ટિંગ્વિશ તમે એનો તફાવત સમજો તો તમે એને એને અલગ કરો ત્રણે ત્રણ જણને તમારી જાતે, તો તમે એને સમજવાનો પ્રયત્ન સ્પષ્ટ રીતે કરી શકો છો। યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ, તમારી માનસિક જે ક્ષમતાઓ છે ને એ તમારી તાકાત છે, એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ એકાગ્રતા માટે, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન નવી માહિતી લેવા માટે, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને નવી માહિતીને યાદ રાખવા માટે રિમેમ્બર, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તમે કોઈપણ વિષય ઉપર તાર્કિક રીતે લોજિકલી વિચાર કરી શકો એવી પણ ક્ષમતા એટલે પદ ધરાવી શકો છો, જો તમે આને અલગ કરતા શીખી ગયા તો। યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, તમારે જરૂર છે તમારી જે માનસિક ક્ષમતા છે એના અભ્યાસ કરવાનો, ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી ના ઈરાદાથી, એટલે આપણે પર્પઝમાં વપરાશે આ, ગ્રામરમાં જોઈશું ઇન ઓર્ડર ટુ, તો એવી રીતે એવા હેતુથી તમારે અભ્યાસ કરવાનો છે કે જે તમારી શારીરિક ક્ષમતા છે, ઓકે, એની જરૂર છે તમારે લોકોને, એવી રીતે કંઈક અભ્યાસ કરો કે જેથી ટુ વર્ક કાર્ય કરો, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, તમારા જીવનમાં તમે એવી રીતે કામ કરો, એવું કન્સ્ટ્રક્ટિવ એટલે કે એવી રીતે તમારું કામ, જેમ એક બિલ્ડિંગ બનતી હોય ને કેમ કન્સ્ટ્રક્ટિવ કામ હોય, તો એવી રીતે કન્સ્ટ્રક્ટિવ કામ, એવું બંધારણ, એવું તમે આયોજન કરો તમારામાં, અને એવી રીતે તમારા આયોજનને થોપી બેસાડો, ઇમ્પોઝ કરતો તમારા દિલો દિમાગ ઉપર, બ્રેઇન ઉપર, કે આવી રીતે જ મારે કામ કરવાનું છે, ઓકે, એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે, રેશનલ એટલે જે કંઈ તાર્કિક રોજિંદા જે વિચારો છે ડે ટુ ડે, ઓકે, એ તાર્કિક પ્રમાણે લેવા પડે, સિચ્યુએશન પ્રમાણે પણ આપણે બ્રેઇનને તૈયાર કરવું પડે, ઓકે। ડિસિઝન્સ એટલે નિર્ણયો, ડે ટુ ડે નિર્ણયો, દાખલા તરીકે હમણાં આવશે તમારા બુકની અંદર એક્ઝામ્પલ, જુઓ કેવી રીતે તાર્કિક એક્ઝામ્પલ લેવાના, તો બ્રેઇનને તૈયાર કરો। ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે ઇફ યુ હેડ ધ ચોઈસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ કોલ્ડ યુ હેડ અ કોલ્ડ કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન દેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર। હવે આ જે એક્ઝામ્પલ છે, તો દાખલા તરીકે સમજી લો કે તમારી પસંદગી છે કે તમારે વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, તમારી ઓફિસ નજીક છે કે તમારે ચાલતા જવું છે ઓફિસે કે કાર લઈને જવું છે ઓફિસે, આ તમારી એક પસંદગી છે, તમે વિચાર કરો છો। હવે હકીકત એ છે કે ભારે વરસાદ આવી રહ્યો છે, હવે તમે જે પેલું ચાલવાનું વિચાર્યું હતું ત્યાં મગજ ના પાડે છે કે હવે ચાલવું નથી, હવે અને પાછું થોડીક શરદી છે, કોલ્ડ તમને, ઓકે, તો હવે નિર્ણય કયો આવ્યો, તો નિર્ણય બદલાઈ ગયો બ્રેઇનમાં કે ભાઈ લીડ કર્યું આપણા બ્રેઇને કે ભાઈ શું કરશું, તો કે ભાઈ ડિસિઝન લઈ લો, નિર્ણય લઈ લો કે ભાઈ બેટર છે કે કાર લઈને જ જઈએ જેથી આપણે સેફ રહીએ,
તો બ્રેઇન પાસે તાર્કિક આને રેશનલ કહેવાય. સિચ્યુએશન જેવી એવો નિર્ણય તાત્કાલિક લેવો પડે, પછી એમાં ઇમોશન્સ ફિલિંગ્સ ના આવવું જોઈએ, ભાવનાઓ ના આવવી જોઈએ, નહીં તો સ્ટ્રેસ થાય. પછી આપણે બધાને સારું દેખાડવા જઈએ કે પહેલાંને કેવું લાગશે અને પેલીને કેવું લાગશે, હું આમ કરીશ ને તેમ કરીશ ને. જો બધાને સાથે રાખવા જશો તો તમે લાગણીમાં જશો, લાગણીમાં જશો એટલે પ્રેમમાં, પ્રેમમાં જશો એટલે ફિલિંગ્સ ને ઇમોશન્સ આવશે, ને ઇમોશન્સ ને બધું આવશે, નિર્ણય નહીં લેવા દે, નિર્ણય નહીં લેવા દે એટલે ફરી પાછું સ્ટ્રેસ આવશે. આ બધી જ વસ્તુઓ આવે છે બોડી સાથે. દેટ વુલ બી અ રેશનલ ડિસિઝન. આ એક તાર્કિક તમારું તે સમયનો નિર્ણય હતો બેઝ ઓન ધ કરંટ સર્ક્યુમટન્સીસ. કરંટ એટલે તાત્કાલિક અત્યારે જે હાલ પરિસ્થિતિ હોય, સંજોગો હોય, સર્ક્યુમટન્સીસ, એ પ્રમાણે નિર્ણય લીધો અને કારમાં ગયા. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ દેટ હેલ્પ્સ યુ ટુ મેક અન ઇમોશનલ ચોઇસીસ, to store and retrieve information and to order and calculate. Here dear students, તો માઇન્ડ જે છે એ આપણું રેશનલ છે, તાર્કિક છે, લોજિકલ છે. એ તાર્કિક ભાગ જે છે, લોજિકલ પાર્ટ ઓફ યુ દેટ હેલ્પ્સ, એ તમારો લોજિકલ ભાગ છે આપણા બધાનો, શરીરનો, કે જે મદદ કરે છે તર્ક કરવામાં આપણને. મેક અનઇમોશનલ ચોઇસીસ, ઇમોશનલ લાગણીસભર, એનું વિરોધી અનઇમોશનલ પસંદગી, કે લાગણી નહીં રાખવાની પસંદગી કરવામાં તમને બતાવે છે. પાછું એ સ્ટોર કરે છે, સંગ્રહ કરે છે, એન્ડ રીટ્રાઈવ કરે છે એટલે કે એ ફરીથી આપણને તો ગેઇન કરે છે, આપણને પાછું મળે છે. સ્ટોર એન્ડ રીટ્રાઈવ ઇન્ફોર્મેશન, માહિતી, એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. આપણને જે માહિતી મળે છે, જે સ્ટોર કરી છે, જે રીટ્રાઈવ કરી છે, એને આપણે શું કર્યું છે, એને કેલ્ક્યુલેટ કરીએ છીએ, ગણતરી કરીએ છીએ કે શું કરવું, આ સિચ્યુએશનમાં છું તો મારે આમ કરવું જોઈએ કે તેમ કરવું જોઈએ. હું અત્યારે મેથ્સમાં છું, હું એકાઉન્ટ કરું, હું ઇકો કરું, ઇંગ્લિશ કરું, આ બધું કેલ્ક્યુલેટ કરવા માટે આપણને હેલ્પ કરે છે. કેમ કે માઇન્ડ એ રેશનલ પાર્ટ છે, લોજિકલ છે, એ આપણને તર્ક, બુદ્ધિનો વિષય લે છે અને આપણને એ કહે છે કે ભાઈ કેલ્ક્યુલેટ કરો યાર, ગણતરી કરો તમે શું કરવા માગો છો. ઓકે, ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. આ આપણી જે લાગણીઓ છે એ લાગણીઓની એક કાઉન્ટર પાર્ટ છે, એટલે એક નાનકડી એક ચબરખી છે, ચિઠ્ઠી છે. તમે બેંકમાં પૈસા ભરવા જાઓ કે ચેક ભરવા જાઓ ને, એટલે લાંબી સ્લીપ આપે, એમાં મોટો ભાગ હોય ને એ બેંક લઈ લે, અને નાનું જે અડધ્યું હોય ને એને કાઉન્ટર પાર્ટ કહેવામાં આવે છે, નાનકડું ચબરખું તમને સિક્કો મારીને પાછો આપે. તો અહીંયા લાગણી જે છે ને એ કાઉન્ટર પાર્ટ છે આપણો. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન, એક સારી જે બાબત છે આદાન પ્રદાન કરવાની. ઇન્ટરેક્શન એટલે આદાન પ્રદાન. બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ, એટલે આપણું જે માઇન્ડ છે અને આપણી જે લાગણીઓ છે એની સાથે આદાન, એની બેની વચ્ચે બિટવીન આદાન પ્રદાન જરૂરી છે. કેવી રીતે? ઇન એક્ઝામ્સ નર્વસ, ખરેખર જ્યારે પરીક્ષા આવે છે ત્યારે બેચેની થઈ જાય છે. કેમ કે માઇન્ડ અને ઇમોશન્સ એકબીજા સાથે આદાન પ્રદાન કરે છે, મનમાં મનમાં વાતો કરીએ છીએ, આપણે સવાલ કરીએ અને આપણે જવાબ આપીએ છીએ. નર્વસનેસ આવે ક્યારે? એક્ઝામમાં. યોર મેન્ટલ કેપેસિટી has helped you retain what you have revised. તમારી માનસિક જે તાકાત છે ને એ તમને મદદ કરે છે કે તમે જે કંઈ બધું પુનરાવર્તન કર્યું છે પરીક્ષા પહેલાં, પેપર પહેલાં, એ બધું જ યાદ રાખે છે, એ પકડી રાખે છે માઇન્ડ, બધું જ તમને યાદ છે તમારા માઇન્ડની અંદર. યુ નો યોર સ્ટફ, તમે તમારી તાકાત જાણો છો. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ જ્યારે તમે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરો છો, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને ત્યાં બેન્ચીસ ઉપર બેઠા બેઠા તમે વિચારવાલા કરો છો કે લાગણીસભર બની જાઓ છો, ઇમોશનલ, હવે શું થશે, મેં બધું વાંચેલું છું, એ યાદ તો છે ને, ઓકે પપ્પાએ મને સીએ બનવાનું કીધું છે, મારે MBA કરવાનું છે, 12મામાં સારા ટકા આવવા જોઈએ, આ પેપર મારું સારું નહીં જાય તો, મને બધું યાદ નહીં આવે તો, ઓકે હું મારા મમ્મી પપ્પાના સ્વપ્ન સાકાર કરી શકીશ, હું આમ કરીશ. આવા જ્યારે નેગેટિવ થોટ ચાલુ થાય, તમે લાગણીસભર બનવા માંડો, એટલે અહીંયા તમે સ્ટ્રેસમાં આવો. એટલે શું થશે, વાંચેલું જે છે એ યાદ કરવાની કોશિશ કરશો, નહીં આવે. કેમ કે અહીંયા હવે તમારા માઇન્ડ ઉપર કયો ભાગ આવી ગયો છે, ઇમોશનલ થઈ ગયા છો. બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, તમે અપેક્ષા રાખો છો મુશ્કેલી આવશે તો, તકલીફ થશે તો,
એન્ડ ઇમેજિન ફેલિયર. અને તમે કલ્પના કરો છો, યાર નપાસ થઈશ તો, નિષ્ફળતા મળશે તો, ઓછા માર્ક્સ આવશે તો. આવા જ્યારે નેગેટિવ વિચાર ચાલુ થાય છે એટલે સ્ટ્રેસ ચાલુ થાય છે, એટલે વાંચેલું જ વિદ્યાર્થી મિત્રો યાદ આવતું નથી અને આપણે આવી રીતે તકલીફ અનુભવીએ છીએ. ઓલ ઓફ અ સડન, અચાનક, ધ કેરફુલી સ્ટોરેડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. અચાનક જે શાંતિથી આખું વર્ષ મહેનત કરી છે, વ્યવસ્થિત મહેનત કરી છે, એ જે ઇન્ફોર્મેશનને, માહિતીને તમે, ઇન્ફોર્મેશનને જે તમે સ્ટોર કરી રાખી છે તમારા બ્રેઇનમાં, એ હવે પરીક્ષાના સમયે લાંબો સમય ઉપલબ્ધ રહેતી નથી. અવેલેબલ એટલે ઉપલબ્ધ, હાજર રહેતી નથી. ઓટોમેટિક ડિલીટ વાગવા લાગે છે. યોર ઇમોશન્સ હેવ બેર ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી જે લાગણીઓ છે ને, તમારા પોતાના વિચારો, એ અહીંયા વિઘ્ન ઊભું કરે છે. બેર એટલે વિઘ્ન ઊભું કરે છે માર્ગમાં. વે એટલે માર્ગ, કયા માર્ગમાં? તો આંતરિક જે ઇન્ફોર્મેશન તમે જે સ્ટોર કરી છે પરીક્ષાની, એમાં વચ્ચે આવે છે ઇમોશન્સ અને રસ્તો બ્લોક કરી નાખે છે. બ્લોક કરવાથી હવે તમે ફસાઈ ગયા છો એક્ઝામની અંદર. Do you find yourself reacting in a way, in any of the following ways? શું તમે તમારી જાતને કદી પણ નીચે આપેલી જે બાબતો છે એ બાબતોને, એવી એ બાબતોમાં ફસાતા અથવા તો એવું થતાં તમે તમારી જાતને જોઈ છે? તો જુઓ, આટલા આટલા કારણો હોઈ શકે છે ડિયર સ્ટુડન્ટ્સ. You find it difficult to concentrate on things. You find it difficult. તમને ક્યારે મુશ્કેલી થાય છે કે સાહેબ એક વસ્તુ ઉપર અમારું ધ્યાન રહેતું નથી, કોન્સન્ટ્રેટ, એકાગ્રતા રહેતી નથી. આજે હાથમાં એકાઉન્ટ છે તો મગજ આવે છે સ્ટેટ વાંચું, હાથમાં ઇંગ્લિશ છે તો એમ થાય છે કે ઇકો લઈ લઉં, બીએ લઈ લઉં. જો આવું થતું હોય તો કોન્સન્ટ્રેશનનો અભાવ છે, એકાગ્રતાનો અભાવ છે તમારે. ઓકે, અને આ એક મુશ્કેલી કહેવાય છે, આ ડિફિકલ્ટી છે, આ સ્ટ્રેસનું ઝીણું ઝીણું કારણ. સ્ટ્રેસ એ સ્લો પોઈઝન છે, ધીમે 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 આવે ને પછી મોટું સ્વરૂપ ધારણ કરે છે. એટલે પહેલેથી જ સ્ટ્રેસને દૂર કરો, એકાગ્રતા કેળવો. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમારી જે સ્મૃતિ છે ને, મેમરી, એ ધીમે ધીમે તમને ફ્રિકવન્ટલી ડાઉન એટલે કે પછી ધીમે ધીમે તમને નીચી કરતી જાય છે. એટલે યાદશક્તિ, સ્મૃતિ તમારી ધીમે ધીમે ઓછી થતી જાય છે. ઘણા લોકોને યાદ નથી નોટ કઈ જગ્યાએ મૂકી હતી, કયા ડ્રોવરમાં હતી, આગળના રૂમમાં હતી, અંદરના રૂમમાં મૂકી હતી, મેં શું કર્યું હતું, કોને નોટ આપી હતી, કયા વિષયનું સબ્જેક્ટનું લેસન બાકી છે, શું કર્યું હતું. આવું બધું જો ભૂલવા લાગશો તો ન ભૂલાય. નાની ઉંમરમાં તો ન જ ભૂલાય, મોટી ઉંમરે જ્યારે માણસ થાય છે ત્યારે બધા ટેન્શન વધે છે, ત્યારે કદાચ આવું થાય. પણ આવું થતું હોય તો એ સ્ટ્રેસનો સામનો કરો છો, આવું થવું જોઈએ નહીં. ઓકે, ભૂલકણા સ્વભાવના બનવું જોઈએ નહીં, આ બી ધ્યાન રાખવાનું છે. જો આનો તમે સામનો કરો છો તો તમારે એક્સરસાઇઝ કરવી પડે. યુ હેવ અ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. તમારા મગજમાં ઘણી બધી વસ્તુઓ ચાલે છે, જુદા 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 વિચારો ચાલે છે, ડિફરન્ટ થિંગ્સ, ઘણા બધા, લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ તમારા મગજમાં ચાલે છે, પણ તમે કોઈ ચોક્કસ વિચારને ગ્રાસ્પ એટલે પકડી શકતા નથી કે યાર શું કરું. હજારો વિચારો ચાલે છે પણ એને હું કઈ રીતે અમલમાં મૂકું, પ્રથમ કયો વિચાર લઉં, બીજો કયો, ત્રીજો કયો, એમ ક્રમ આપી શકતા નથી. આવી મુશ્કેલીઓનો કદાચ તમે સામનો કરતા હશો. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઇઝ. આજકાલ તમે કોઈ વસ્તુ વારંવાર નક્કી નથી કરી શકતા, અનડિસાઇડેડ છો. એન્ડ ધીસ ઇઝ અ અનટિપિકલ ફોર યુ. અને આ તમારું માટે ખરેખર એ બિનલાક્ષણિક બાબત છે, કેમ કે તમારી એજની અંદર આવું બધું થવું ના જોઈએ. અનડિસાઇડેડ ન હોવા જોઈએ, ચોક્કસ હોવા જોઈએ, ફોર્મ હોવા જોઈએ. તમે લોકો એની જગ્યાએ જો વધારે વિચારશીલ હશો તો તમે અત્યારે આ પરિસ્થિતિમાં તમારે આ એક્સરસાઇઝ કરવી જોઈએ અને ધ્યાન આપવું જોઈએ. You make a longer to-do task that you were able to complete quite quickly before. હવે તમે કોઈ કામ કરવામાં, ટાસ્ક એટલે કાર્ય, કોઈ કાર્ય કરવામાં બહુ લાંબો સમય લો છો. એક જમાનો હતો જ્યારે તમે નાના હતા, એ કામ તમે બહુ ઝડપથી કરી દેતા હતા, કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી, ખૂબ જ ઝડપથી, ક્વિકલી ખૂબ જ ઝડપથી કરી લેતા હતા. બિફોર એટલે પહેલાં, જ્યારે તમે તમારી એજ નાની હતી ત્યારે તમે 5મું 7મું 9મું તો ફટાફટ કામ કરતા હતા. જેમ તમે ઉંમર વધતી જાય છે એમ તમે એ ટાસ્કને વાર લગાડો છો, કેમ કે તમે વારંવાર વિચાર કરો છો. ઓકે,
યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણી બધી વસ્તુની શરૂઆત કરો છો પણ એકેને પૂરી કરી શકતા નથી. ઇફ યસ, જો ઉપરની બાબતો હા હોય, દેન ઇટ ગીવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ, તો તમારો સંકેત છે, તમારામાં એક માનસિક સ્ટ્રેસ છે, એ સંકેત છે, પ્રેઝન્ટ ઇન યુ, તમારામાં હાજર છે માનસિક તાણ. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, તમારે બહુ ઉત્તમ રીતે તમારા સ્ટ્રેસ સાથે કામ કરવું પડશે, ડીલ એટલે વ્યવહાર કરવો પડશે. ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, ધ લેસ તમે જો વ્યવસ્થિત કામ કરશો તો માનસિક જે તાકાત છે એ ઓછી અસર થશે, ઓછો ખર્ચ થશે એને. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ એન્ડ રી બેલેન્સ યોર સેલ્ફ ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. ડ્યુ ટુ એટલે ના લીધે, ને કારણે, સ્ટ્રેસ એટલે તણાવ, સફર એટલે પીડાવું. હવે ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, નીચેની જે એક્સરસાઇઝ હવે જે શરૂ થાય છે એ તમને મદદ કરશે ઉત્તમ રીતે તમારું જે સ્ટ્રેસ છે એ સ્ટ્રેસને રેસિલિયન્સ એન્ડ રીબેલેન્સ એટલે ફરીથી ઉત્તમ કરવું, માઇન્ડને ફરીથી બેલેન્સમાં લાવવું, વિચારોને બેલેન્સમાં લાવવા, તણાવને ઘટાડવો. અને ખાસ યોર સેલ્ફ ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ, જો તમારી માનસિક જે ક્ષમતા છે એ હવે શરૂ થઈ ગઈ હોય ક્યારની પીડાવાની, આ સ્ટ્રેસને કારણે તમે પીડાતા હો, કંઈ પણ જો શરૂઆત થઈ ગઈ હોય તો નીચેની કસરત તમારે કરવી પડશે એમાંથી બહાર નીકળવા માટે. આ જે યુનિટ છે, યુનિટ નંબર 3, એ એક્સપર્ટે લખેલો છે, એટલે આજના વિદ્યાર્થીઓ અને લોકો સ્ટ્રેસનો સામનો કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પ્રેક્ટિકલ લેસન છે અત્યારે, અને આમાં જે એક્સરસાઇઝ આપી છે એ તમે ઘરે પણ કરી શકો છો સ્ટ્રેસમાંથી બહાર નીકળવા માટે, અને તમારા પેરેન્ટ્સને પણ તમે કરાવી શકો છો. ઓકે, હવે આ વિડિયો નંબર 2 છે, આગળનું પછી જોઈએ. ડિયર સ્ટુડન્ટ્સ,